आइस मैजिक वीक 40 એટલે કે તારીખ 27/9/2020 થી 3/10/2020 સુધીના MCQs ને આપણે અહીં જોવાના છીએ. સો વિધાઉટ અ ફર્ધર ડિલે લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. સર્વપ્રથમ છે, વિશ્વ પ્રવાસન દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 27 સપ્ટેમ્બર. બરાબર છે. આ વર્ષના તેની થીમ શું હતી? તો કે વિકલ્પ ડી આવશે, ટુરિઝમ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આગળ છે, ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ પર તૈનાત થનાર પ્રથમ બે મહિલા અધિકારીઓ કોણ છે? તો કે વિકલ્પ ડી કુમિલ ત્યાગી અને રીતિ સિંહ. અહીં ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા પાયલટ કોણ છે? તો કે વિકલ્પ બી આવશે, શિવાંગી સિંહ. આગળ છે, ભારતના કયા શહેરમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે? તો કે વિકલ્પ સી વડનગર. વિશ્વના કયા શહેરમાં આવેલા એક્રોપોલિસ નામના મ્યુઝિયમની તર્જ પર વડનગર ખાતે વર્લ્ડ ક્લાસ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે? તો કે વિકલ્પ બી એથેન્સ. ગુજરાતના વડનગર ખાતે નિર્માણ પામનારા હેરિટેજ મ્યુઝિયમના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો કે વિકલ્પ બી ફક્ત પ્રથમ. કયું છે? તો કે આ મ્યુઝિયમ જમીનની નીચે 7 માળનું હશે. આગળ જોઈએ, ગુજરાતના વડનગર ખાતે કયા સ્થળે હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે? તો કે વિકલ્પ સી વડનગરમાં મળી આવેલી પ્રાચીન બોટ સાઇટ ખાતે. ગુજરાતના વડનગરમાં કોના નામ પરથી સંગીત અકાદમી તથા સંગીત યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવશે? તો કે વિકલ્પ ડી તાનારીરી. આગળ જોઈએ, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બાળપણમાં જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે સ્કૂલને કઈ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે? તો કે વિકલ્પ બી યોગ સ્કૂલ. ગુજરાતના વડનગર ખાતે આવેલી કઈ સ્કૂલને યોગ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે? તો કે વિકલ્પ સી શ્રી બી એન હાઈસ્કૂલ. ગુજરાતના કયા શહેરને લેક સિટી તરીકે વિકસાવવામાં આવશે? તો કે વિકલ્પ પ્રથમ વડનગરને. વિશ્વ હડકવા દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે વિકલ્પ સી 28 સપ્ટેમ્બર. કોની મૃત્યુ તિથિ વિશ્વ હડકવા દિવસ તરીકે ઉજવાય છે? તો કે વિકલ્પ સી લુઈસ પાસ્ચર. માહિતીની સાર્વત્રિક પહોંચ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 28 સપ્ટેમ્બર. મહિલાઓ સાથે જાતીય અત્યાચાર કરનારા આવા તત્વોને સબક શીખવાડવા ભારતના કયા રાજ્યમાં ઓપરેશન દુરાચારી શરૂ કરવામાં આવશે? તો કે વિકલ્પ પ્રથમ ઉત્તર પ્રદેશ. કોરોના કાળ દરમિયાન ભારતમાં સૌ પ્રથમ વખત કયા રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે? તો કે વિકલ્પ બી બિહાર. આગળ વધીએ, બિહારમાં કેટલી વિધાનસભા બેઠકો આવેલી છે? તો કે વિકલ્પ સી 243. આગળ વધીએ, બિહારમાં કેટલા તબક્કામાં વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે? અથવા તો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કેટલા તબક્કામાં મતદાન થશે? તો કે વિકલ્પ સી 3. આગળ વધીએ, કોરોના મહામારી દરમિયાન ભારતમાં યોજાનારા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર નીચેનામાંથી કોને પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે? તો કે વિકલ્પ ડી ઉપરોક્ત ત્રણે. કોણ કોણ? તો કે કોરોના વાયરસથી સંક્રમિત મતદારો, દિવ્યાંગ મતદારો અને 80 વર્ષથી વધુ વયના મતદારો. આગળ છે, કોરોના મહામારી દરમિયાન ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સાવચેતીના પગલાં અને વ્યવસ્થાઓ માટે દરેક રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મત વિસ્તાર માટે નવી ગાઈડલાઈન અનુસાર કયા નોડલ અધિકારીની નિમણૂક કરવાની રહેશે? તો કે વિકલ્પ સી નોડલ હેલ્થ અધિકારીની. આગળ છે, કોરોના મહામારી દરમિયાન ભારતમાં યોજનાર ચૂંટણીમાં ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર મતદાન મથક ખાતે વધુમાં વધુ કેટલા મતદારોને બોલાવી શકાશે? તો કે વિકલ્પ પ્રથમ 1000. આગળ છે, કોરોના મહામારી દરમિયાન ભારતમાં યોજાનારા ચૂંટણી અંગે ચૂંટણી પંચે જાહેર કરેલી નવી ગાઈડલાઈનના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો કે વિકલ્પ સી 1, 2 અને 4. પ્રથમ છે, ડોર ટુ ડોર પ્રચાર માટે ઉમેદવાર સહિત 5 વ્યક્તિને જ પરવાનગી મળશે.
બીજું છે, દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનર દ્વારા દરેક મતદારોનું ચેકિંગ થશે. અને ચોથું છે, રજીસ્ટરમાં હસ્તાક્ષર કરવા અને ઈવીએમમાં મત આપવા માટે મતદારોને હેન્ડ્સ ગ્લોવ્સ આપવામાં આવશે. આગળ વધીએ. વિશ્વ હૃદય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 29 સપ્ટેમ્બર. વર્ષ 2020માં કેટલામાં ખાદ્ય ખોટ અને કચરો ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો કે પ્રથમ. વર્ષ 2020માં કયા દિવસે પ્રથમ ખાદ્ય ખોટ અને કચરા ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો કે વિકલ્પ સી 29 સપ્ટેમ્બર. ભારતમાં AIFF દ્વારા એનાયત થતા ફૂટબોલ ક્ષેત્રના મેન્સ પ્લેયર ઓફ ધ યર 2019-20 અવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે વિકલ્પ ડી ગુરપ્રીતસિંહ સંધુની. ભારતમાં વર્ષ 2019-20નો વિમેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે? તો કે વિકલ્પ સી સુશ્રી સંજુ યાદવ. અહીં ફૂટબોલની વાત કરવામાં આવી છે. આગળ વધીએ તો સંજુ યાદવ ભારતના કયા રાજ્યના પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી છે? તો કે વિકલ્પ પ્રથમ હરિયાણા. શ્રી અનિરુદ્ધ થાપા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે વિકલ્પ સી ફૂટબોલ. રત્ના બાલાદેવી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે વિકલ્પ બી ફૂટબોલ. ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહનું નિધન થયું છે? તેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે વિકલ્પ બી રાજસ્થાન. ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહનું નિધન થયું છે? તેમણે નીચેનામાંથી ભારત સરકારમાં કયા મંત્રાલયનો હવાલો સંભાળ્યો ન હતો? તો કે વિકલ્પ બી આવશે પ્રવાસન. બાકી સિવાયના તેના છે જે નાણાં, વિદેશ અને સંરક્ષણ મંત્રાલય તેઓ દ્વારા સંભાળવામાં આવ્યા હતા. આગળ છે, આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ સી 30 સપ્ટેમ્બર. ટ્રાયના અથવા તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે વિકલ્પ બી શ્રી પીડી વાઘેલાની. ટ્રાયના નવા ચેરમેન તરીકે પીડી વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. પીડી વાઘેલા કઈ કેડરના 1986 બેચના આઈએસ ઓફિસર છે? તો કે વિકલ્પ પ્રથમ ગુજરાત. ગુજરાત કેડરના આઈએસ ઓફિસર પીડી વાઘેલાની કોના સ્થાને ટ્રાયના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો કે વિકલ્પ ડી આરએસ શર્મા. 28 સપ્ટેમ્બર 2020ના રોજ ગુજરાતના અલંગ ખાતે ભારતીય નૌસેનાના કયા જહાજને અંતિમ વિદાય આપવા માટે એક કાર્યક્રમનું આયોજન થયું હતું? તો કે વિકલ્પ ડી આઈએનએસ વિરાટ. 28 સપ્ટેમ્બર 2020ના રોજ ગુજરાતના અલંગ ખાતે ભારતીય નૌસેનાના આઈએનએસ વિરાટને અંતિમ વિદાય આપવા માટે કયા નામથી એક કાર્યક્રમનું આયોજન થયું હતું? તો કે વિકલ્પ સી થેન્ક યુ વિરાટ. 28 સપ્ટેમ્બર 2020ના રોજ ગુજરાતના અલંગ ખાતે ભારતીય નૌસેનાના આઈએનએસ વિરાટને અંતિમ વિદાય આપવા માટે કોની ઉપસ્થિતિમાં થેન્ક યુ વિરાટ નામનો એક કાર્યક્રમનું આયોજન થયું હતું? તો કે વિકલ્પ ડી મનસુખ માંડવિયા. અલંગના કયા ગ્રુપ દ્વારા આઈએનએસ વિરાટને ₹38.54 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ બી શ્રીરામ ગ્રુપ દ્વારા. તાજેતરમાં ચર્ચામાં રહેલ આઈએનએસ વિરાટ કયા પ્રકારનું જહાજ છે? તો કે વિકલ્પ સી વિમાન વાહક જહાજ. આઈએનએસ વિરાટ કયા ક્લાસનું અથવા તો કઈ શ્રેણીનું વિમાન વાહક જહાજ છે? તો કે વિકલ્પ ડી સેન્ટોર. આઈએનએસ વિરાટ એ મૂળ કયા દેશનું વિમાન વાહક જહાજ છે? તો કે વિકલ્પ પ્રથમ બ્રિટન. આઈએનએસ વિરાટ જ્યારે બ્રિટનની રોયલ નેવીમાં કાર્યરત હતું ત્યારે તે કયા નામે ઓળખાતું હતું? તો કે વિકલ્પ બી એચએમએસ હર્મેશ. આગળ છે, આઈએનએસ વિરાટના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ અથવા કયા વિધાનો સાચા છે? તો કે વિકલ્પ બી ફક્ત એક જ. કયું? તો કે તેને 12 મે 1987ના રોજ ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આગળ વધીએ. આઈએનએસ વિરાટને ભારતીય નૌસેનામાંથી ક્યારે સેવાનિવૃત્ત કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ સી 6 માર્ચ 2017ના રોજ. આઈએનએસ વિરાટના સંદર્ભમાં નીચેમાંથી ક્યુ અથવા કયા વિધાનો સાચા છે? તો કે વિકલ્પ સી 1, 2 અને 4. પ્રથમ છે, તે વિશ્વનું સૌથી જૂનું અને સૌથી વધુ સમય સેવા આપનાર વિમાન વાહક જહાજ છે. બીજું છે, તેને ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અને ચોથું છે, તેનું આદર્શ વાક્ય જલમેવ યસ્ય બલમેવ તસ્ય છે. આગળ વધીએ.
આંતરરાષ્ટ્રીય બુદ્ધ દિવસ અથવા તો વિશ્વ પ્રોટ દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ પ્રથમ 1 ઓક્ટોબર. વિશ્વ સાકાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ પ્રથમ 1 ઓક્ટોબર. 30 સપ્ટેમ્બર 2020 ના રોજ ભારતે ક્યાંથી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું? તો કે વિકલ્પ સી, ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર બાલાસોર ઓડિશા. આગળ છે, વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું નામ શું છે? તો કે વિકલ્પ બી, બ્રહ્મોસ. શ્રી કેસી શિવશંકરનું તાજેતરમાં નિધન થયું છે? તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો કે વિકલ્પ ડી, ચિત્ર. ચાંદવામાં સામાયિકના કયા પ્રસિદ્ધ ચિત્રહાર અથવા તો કાર્ટુનિસ્ટનું તાજેતરમાં નિધન થયું છે? તો કે વિકલ્પ સી, કેસી શિવશંકરનું. આગળ વધીએ, કયા 12 સામાયિકના પ્રસિદ્ધ ચિત્રકાર અને કાર્ટુનિસ્ટ શ્રી કેસી શિવશંકરનું નિધન થયું છે? તો કે વિકલ્પ સી, ચાંદામામા. આગળ વધીએ, ચાંદામામાના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કેસી શિવશંકરનું નિધન થયું છે? તેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે વિકલ્પ બી, તામિલનાડુ ખાતે. ઇતની શક્તિ હમે દેના દાતા ગીતના સર્જક કોણ છે? તો કે વિકલ્પ બી, શ્રી અભિલાષ. આગળ છે કે ઇતની શક્તિ હમે દેના દાતા ગીતના સર્જક શ્રી અભિલાષનું નિધન થયું છે? તેમનું મૂળ નામ શું હતું? તો કે વિકલ્પ શ્રી ઓમ પ્રકાશ. આગળ વધીએ, ઇતની શક્તિ હમે દેના દાતા ગીત માટે પ્રસિદ્ધ શ્રી અભિલાષનું નિધન થયું છે? તેમનું આ ગીત કઈ હિન્દી ફિલ્મનું ગીત છે? તો કે વિકલ્પ ડી, અંકુશ. ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ બી, 1 અને 2 કોનો કોનો? તો કે મહાત્મા ગાંધીજી અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને. આગળ વાત કરીએ તો મહાત્મા ગાંધીજીનો જન્મદિન 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે? તો કે વિકલ્પ સી, 1 અને 3. 1માં શું આવશે? વિશ્વ અહિંસા દિન. અને 3માં શું આવશે? સ્વચ્છ ભારત દિવસ. આગળ વધીએ, ભારતમાં સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો કે વિકલ્પ બી, 2 ઓક્ટોબર 2014. 2 ઓક્ટોબર 2014 રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો? તો કે વિકલ્પ સી, રાજઘાટ નવી દિલ્હી. 2 ઓક્ટોબર 2020 ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના કેટલા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં 100% નળ જોડાણ કાર્યક્રમ અથવા તો 100% હર ઘર જલ નળ સે જલનો શુભારંભ કરવામાં આવ્યો હતો? તો કે વિકલ્પ બી, 4. આગળ વધીએ, 2 ઓક્ટોબરને રોજ ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતના કયા 4 જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં 100% નળ જોડાણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો? તો કે વિકલ્પ ડી, કહ્યું તો ગાંધીનગર, મહેસાણા, આણંદ અને પોરબંદર. ભારતમાં કેન્દ્ર સરકારની હર ઘર જલ નળ સે જલ યોજના અંતર્ગત ક્યાં સુધીમાં ભારતના તમામ ગ્રામીણ પરિવારોને ઘર આંગણે જ નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે? તો કે વિકલ્પ બી, વર્ષ 2024 સુધીમાં. 2 ઓક્ટોબર 2020 રોજ ગાંધી જયંતિ નિમિત્તે ભારતના કયા રાજ્યમાં 500,000 મહિલાઓએ હેન્ડ વોશિંગ સેનિટાઇઝિંગ કેમ્પેનમાં ભાગ લીધો હતો? તો કે વિકલ્પ સી, ગુજરાત. 2 ઓક્ટોબર 2020 રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં આંગણવાડીની વિવિધ સુવિધાઓના મોનિટરિંગ માટે કઈ એપ અને ડેશબોર્ડનો શુભારંભ કરાવ્યો હતો? તો કે વિકલ્પ શ્રી, નીતા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોન્ચ કરેલી નીતા એપનું પૂરું નામ શું છે? તો કે વિકલ્પ ડી, નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન. આગળ વધીએ, ગુજરાતમાં કોની વિવિધ સુવિધાના મોનિટરિંગ માટે નીતા એપ લોન્ચ કરવામાં આવી છે? તો કે વિકલ્પ ડી, આંગણવાડી. આગળ છે, 2 ઓક્ટોબર 2020 ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની કઈ સંસ્થા અથવા સ્થળ અંગેના વિશેષ પોસ્ટલ કવર અને સ્ટેમ્પનું ઈ અનાવરણ કરાવ્યું હતું? તો કે વિકલ્પ સી, ગાંધી મ્યુઝિયમ. આગળ છે, ગાંધી જયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારના કયા વિભાગ દ્વારા શ્રમદાન અભિયાન અંતર્ગત ઓનલાઈન નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ પ્રથમ, ન્યાય વિભાગ. આગળ છે, ગાંધી જયંતિ નિમિત્તે ભારતમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા 1 થી 15 ઓક્ટોબર 2020 દરમિયાન સસ્તા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ સી, પંચાયતી રાજ મંત્રાલય. ગાંધી જયંતિ નિમિત્તે એનાયત થયેલા સ્વચ્છ ભારત પુરસ્કાર 2020 સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય અભિયાન અંતર્ગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતના કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર
એનાયત થયો છે તો કે વિકલ્પ પ્રથમ ગુજરાત. આગળ વધીએ. ગાંધી જયંતિ નિમિત્તે એનાયત થયેલા સ્વચ્છ ભારત પુરસ્કાર 2020 માં સામુદાયિક શૌચાલય અભિયાનની નોન જી કેઆરએ કેટેગરી અંતર્ગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતના કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો છે તો કે વિકલ્પ પ્રથમ ગુજરાત. સ્વચ્છ ભારત દિવસ પુરસ્કાર 2020 અંતર્ગત કયા અભિયાનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાત ભારતના રાજ્યમાં પ્રથમ ક્રમે છે તો કે વિકલ્પ સી 1 અને 3. 1 કોણ છે તો કે સામુદાયિક શૌચાલય અભિયાન અને 3માં છે સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય અભિયાન. આગળ વધીએ. ભારતની તમામ સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રોમાં કેટલા દિવસ સુધીમાં પાઇપ દ્વારા પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાના અભિયાનનો પ્રારંભ થયો છે તો કે વિકલ્પ બી 100 દિવસ. આગળ છે. ભારતની તમામ સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રોમાં 100 દિવસમાં પાઇપ દ્વારા પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાના અભિયાનનો ક્યારથી પ્રારંભ થયો છે તો કે વિકલ્પ બી 2 ઓક્ટોબર 2020. આગળ છે. ઓક્ટોબર 2020 દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં કેટલા નવા ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવામાં આવી છે તો કે વિકલ્પ બી 3. ઓક્ટોબર 2020 દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં નિમણૂક પામેલા 3 નવા ન્યાયાધીશોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો કે વિકલ્પ પ્રથમ જસ્ટિસ નયન પંડ્યાની. તેના સિવાય જસ્ટિસ વૈભવી નાનાવટી, નિખિલ કરિયલ અને નિર્જર કુમાર દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.